गुड मॉर्निंग डियर स्टूडेंट्स, अपने गया वक्त विद्युत विभाजन की बात करी थी, अंग्रेजी में इलेक्ट्रोलिसिस कहते थे, बताने खबर है। तो विद्युत ऊर्जा नु रासायनिक ऊर्जा में रूपांतर, विद्युत ऊर्जा नु रासायनिक ऊर्जा में रूपांतर। जे पदार्थ नु आपणे विद्युत विभाजन करवानो होय एने विद्युत विभाज्य कहेवामां आवे। बराबर, एनी अंदर बे विद्युत ध्रुवो मूकवाना अने बेटरी विद्युत प्रवाह आपवानो। बराबर, आ रीते विद्युत विभाज्य छे। विभाज्य एटले विभाजन थवुं, तो एमांथी आ रीते धन आयन ऋण आयन बने। बराबर, जे कैथोड एनोड पर जाए, ऋण ध्रुव कैथोड कहवाय, धन ध्रुव पर एनोड कहवाय, अने त्यार पछी तेमनुं ऑक्सीडेशन रिडक्शन थाय अने जुदी जुदी वस्तुओ पड़े। तो आ आखू जे घटना छे ने विद्युत विभाजन कहेवाय, अने जे साधनमां ए करवामां आवे ने विद्युत विभाजन कोष कहेवामां आवे। बराबर, एना उपयोगो तमने बताव्या हता के धातुनुं शुद्धिकरण, ધાતુનું નિષ્કર્ષણ, એક ધાતુ પર બીજી ધાતુનું પડ ચડાવવું હોય તો NaOH KOH HCl જેવા રસાયણો મેળવવા માટે આ વિદ્યુત વિભાજનનો ઉપયોગ થાય છે। હવે વિદ્યુત વિભાજન દરમિયાન ધ્રુવો પર નિપજનો જથ્થો અંગેના ફેરેડેના નિયમો આપણે જોયા હતા આગળ। હવે બે નિયમો હતા કે પહેલો નિયમ એમ કહે છે કે ભાઈ નિપટનો જથ્થો વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે, અને બીજો નિયમ એમ કહે છે કે શ્રેણી જોડાણ હોય તો વિદ્યુતનો નિપટનો જથ્થો એ જે તે નિપજના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે। બરાબર, આવી કંઈક વાતો આપણે કરી હતી। હવે વિદ્યુત વિભાજન દરમિયાન મળતી નિપજ કઈ બાબતો ઉપર આધાર રાખે, મળતી નિપજોનો આધાર? તો એક તો વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઉપર, એટલે આપણું સાંદ્ર દ્રાવણ છે કે મંદ દ્રાવણ છે તે પ્રમાણે અલગ અલગ રીતે પડે। પછી વિદ્યુત ધ્રુવ ઉપર આધાર રાખે, વિદ્યુત ધ્રુવ આપણો સક્રિય છે કે નિષ્ક્રિય છે એના ઉપર આધાર રાખે, અને કોષના પોટેન્શિયલ ઉપર, એટલે આપણે જે વિદ્યુત જે નિપજ મળવાની હોય એનો ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ કેવું છે એના ઉપર નિપજનો આધાર રહે। તો વિદ્યુત વિભાજન કોષમાં મળતી નિપજોનો જથ્થો, તો વિદ્યુત વિભાજન દરમિયાન મળતી નિપજો આપણને ખબર છે કે એનોડ કેથોડ પર મળે છે, તો નિપજનો આધાર વિદ્યુત વિભાજનની સાંદ્રતા ઉપર, એટલે મંદ દ્રાવણ હોય કે સાંદ્ર દ્રાવણ હોય તો અલગ અલગ નિપજ મળે। પછી એટલે ધારો કે આપણી પાસે મંદ NaCl છે કે સાંદ્ર NaCl છે, તો બંનેમાં અલગ અલગ નિપજ મળે। હવે આપણે કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન ધારો કે સક્રિય ધ્રુવથી કરીએ કે નિષ્ક્રિય ધ્રુવથી કરીએ તો અલગ અલગ નિપજ મળે। હવે આપણે જુદા જુદા પદાર્થોનું વિદ્યુત વિભાજન કેવી રીતે કરવાનું એની વાતો આપણે કરીએ। બરાબર, તો એમાં કેટલીક સામાન્ય વસ્તુઓ ધ્યાન રાખવાની કે Li પ્લસ, Na પ્લસ, K પ્લસ, Ca2 પ્લસ, Ba2 પ્લસ, Mg2 પ્લસ, Al3 પ્લસ, આ બધાનું રિડક્શન મુશ્કેલ છે। બરાબર, કારણ કે એમાં ઇલેક્ટ્રોન રિડક્શન કરવું હોય તો ઇલેક્ટ્રોન સ્વીકારવું પડે, પણ આ લોકોની અંદર ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ખૂબ જ ઓછી છે, કેમ કે એ લોકોના જે E0 રિડક્શન છે તે માઇનસમાં છે। બરાબર, એટલે E0 રિડક્શનનું મૂલ્ય બહુ નાનું છે, જે બતાવે છે કે એ લોકો ઇલેક્ટ્રોન જલ્દી જલ્દી સ્વીકારી શકે નહીં, એટલે એ લોકોનું રિડક્શન મુશ્કેલ હોય। આ બધા જે આયનો આપ્યા છે ને, આ બધા ફક્ત પીગાળેલા સ્વરૂપમાં જ એનું રિડક્શન થઈ શકે, પીગાળેલા સ્વરૂપમાં જ
એનું રિડક્શન થશે, બાકી જલીય અવસ્થામાં હશે તો એમાંથી કોઈનું પણ રિડક્શન થશે નહીં. બરાબર. તો પીગળેલા સ્વરૂપને અંગ્રેજીમાં આપણે ફ્યુઝ ફોર્મ કહેવાય, અથવા તો એને મોલ્ટન્સ ફોર્મ કહેવાય. તો ફ્યુઝ કે મોલ્ટન ફોર્મ હશે તો આ લોકોનું રિડક્શન થશે, એ સિવાય એવોનું રિડક્શન થશે નહીં. બરાબર. આ બધું ધ્યાન રાખજો. આ લોકોનું રિડક્શન નહીં થાય તો એની ઓપ્શનમાં પાણીનું રિડક્શન થશે. બરાબર. કે પાણી એ રિડક્શન થવું એટલે ઇલેક્ટ્રોન મેળવવું. બરાબર. હવે પાણીમાં તમે જુઓ કે આ ચાર વસ્તુ જ છે, જે આપણી પ્રક્રિયકો હોય એમાં જે હોય એની નિપજ મળે. એટલે પાણીનું રિડક્શન કરીએ તો કે ઓક્સિડેશન કરીએ તો આમાંથી કોઈને કોઈક મળી શકે. બરાબર. તો પાણીનું રિડક્શન કરીએ તો એચ ટુ વાયુ બને અને ઓ એચ માઇનસ બને, એટલે ટુ એચ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન, એચ ટુ પ્લસ ટુ ઓ એચ માઇનસ. બરાબર. એટલે જ્યારે પણ પાણીનું રિડક્શન કરશું તો આ પ્રમાણે નિપજ બનશે. આ તમારે યાદ રાખવું પડશે. બરાબર. એટલે જ્યારે અમારું કોઈ બી હશે તો એ લોકોની જગ્યા ઉપર પાણીનું રિડક્શન સરળતાથી થવાનું. એનું કારણ આપણે એમ સમજવાનું કે આ લોકોનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, જ્યારે પાણીનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. એટલે કે પાણીમાં ઇલેક્ટ્રોન લેવાની શક્તિ આ લોકો કરતાં વધારે છે, એટલે પાણીનું રિડક્શન સરળતાથી થશે. બરાબર. સમજ પડી ગઈ. અને આ તમને જે નોટ આપી છે આજે એમાં બધું લખેલું જ છે, એટલે તમે એ રીતે એમાંથી પણ તમે તૈયાર કરી શકશો. પછી જ્યારે ઋણ આયન તરીકે આ એસઓ ફોર ટુ કે એનઓ થ્રી માઇનસ હશે તો એમનું ઓક્સિડેશન પણ મુશ્કેલ છે. બરાબર. કેમ કે એમાં ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધારે છે આ લોકોની. બરાબર. ઓક્સિડેશન માટે શું કરવું પડે કે ઇલેક્ટ્રોન આપવું પડે, એટલે એ લોકોનું જે ઈ ઝીરો રિડક્શન છે એ વધુ છે. બરાબર. એટલે એ લોકો લેવાવાળા છે, એટલે ઇલેક્ટ્રોન આપવાનું એમને માટે મુશ્કેલ છે. એટલે આ લોકો જ્યારે પાસે ત્યારે એનું ઓક્સિડેશન થશે નહીં, તો એની જગ્યા પર ફરી પાછું પાણીનું ઓક્સિડેશન થશે. હવે તમારે પાણીનું જે રિડક્શન મેં બતાવ્યું એનાથી બધું ઊંધું કરવાનું. તો પાણી રિડક્શનમાં પાણી ઇલેક્ટ્રોન મેળવે, અહીંયા આગળ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. ચાર ઇલેક્ટ્રોન તમારે ઉત્પન્ન થયા બતાવી દો. અહીંયા એચ ટુ ઉત્પન્ન થાય તો અહીંયા ઓ ટુ ઉત્પન્ન થશે, અને અહીંયા ઓ એચ માઇનસ છે તો એચ પ્લસ બતાવી દો. ટુ એચ ટુમાંથી ઓ ટુ, ફોર એચ પ્લસ અને ફોર, એટલે પાણીનું એનોડ પર ઓક્સિડેશન થશે. બરાબર. અને કેથોડ પર આ રીતે પાણીનું રિડક્શન થશે. હવે તમને એવું નહીં થવું જોઈએ કે પાણી અહીંયા ક્યાંથી આવી ગયું. બરાબર. આપણે વિદ્યુત વિભાજન કરવું હોય તો પાણીમાં દ્રાવણ બનાવવું જ પડે. પાણીનું રિડક્શન કે ઓક્સિડેશન ક્યારે નહીં થશે કે જ્યારે આપણું પીગાળેલું દ્રાવણ લઈશું. બરાબર. તો જ પાણી ત્યાં નહીં આવશે, બાકી બધી જગ્યા ઉપર પાણી આવવાનું જ છે. એટલે આ રીતે પાણીનું ઓક્સિડેશન, ઓક્સિજન વાયુ એચ પ્લસ અને ઇલેક્ટ્રોન, પાણીનું રિડક્શન ઇલેક્ટ્રોન લે, ઓટોને બદલે એચ ટુ અને ઓ એચ માઇનસ. બરાબર. જે આ બધું ઉલટું કરવાનું, ઓ ટુને બદલે એચ ટુ, એચ પ્લસને બદલે ઓ એચ માઇનસ, ઇલેક્ટ્રોન આ બાજુ આવે, તો પાણીની ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થઈ. હવે અહીંયા તમને થોડાક વિદ્યુત વિભાજનના ઉદાહરણ આપું. ધારો કે આપણું આ પીગાળેલું એનએસસીએલ તમને આપ્યું છે. તો એનએસસીએલ લિક્વિડ એટલે એનએ પ્લસ અને સીએલ માઇનસ. આ આપણો ઋણ ધ્રુવ પર જાય, આ ધન ધ્રુવ પર જાય, કેથોડ રિડક્શન થાય અને આ ઓક્સિડેશન થાય. બરાબર. હવે કોઈ પણ ધ્રુવ પર આપણે જ્યારે કોઈ પ્રક્રિયા બતાવીએ તો હંમેશા ત્રણ વિકલ્પ યાદ રાખવાના પ્રક્રિયા માટેના. તો કયા કયા ત્રણ વિકલ્પો છે? તો કે એક તો વિદ્યુત ધ્રુવ પોતે પ્રક્રિયામાં ભાગ લે. હવે આ જ્યારે વિદ્યુત વિભાજન કરશું ત્યારે આપણે પ્લેટિનમ કે ગ્રેફાઇટનો ઉપયોગ કરશું, એટલે પ્લેટિનમ અને ગ્રેફાઇટ નિષ્ક્રિય છે એટલે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. બરાબર. બીજું ઓપ્શન આવશે પાણીનું આવશે. બરાબર. પણ અહીંયા આ પીગાળેલું સ્વરૂપ છે એટલે એમાં પાણી આવશે નહીં, એટલે પાણી પણ પ્રક્રિયા થશે. અને ત્રીજું ઓપ્શન
જે બે આયન ઉત્પન્ન થયેલા હોય ઓ તે બન્યું, એટલે વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય છે, એ પ્રક્રિયામાં ભાગ નહીં લે, પાણી છે જ નહીં એટલે પ્રક્રિયા એની થવાની જ નહીં, એટલે કોઈ વિકલ્પ આપણે રહેશે નહીં. એટલે જે જ્યારે પીગાળેલું હોય ત્યારે જે ધનાયન ઋણાયન ઉત્પન્ન થયેલા હોય એ લોકોનું જ પ્રક્રિયા થાય, બરાબર. એટલે સીએલ માઇનસમાંથી આ એટલે સીએલ ટુ બનશે અને એન એ પ્લસ ઇલેક્ટ્રોન મેળવીને એન એમાં રૂપાંતર પામશે. તો આ રીતે જ્યારે એન એ સીએલનું પીગાળેલું સ્વરૂપ હોય અને એનું વિદ્યુત વિભાજન કરો તો ક્લોરિન અને સોડિયમ આપણને મળશે. હવે એ જ રીતે કોઈ પણ પીગાળેલું દ્રાવણ લઈએ, ધારો કે બરાબર માની લો કે પીગાળેલું MgCl2 આપણે લઈએ, તો Mg2 પ્લસ પ્લસ 2Cl માઇનસ, બરાબર. ફરી પાછું જે તે આયનોની પ્રક્રિયા બતાવી દેવાની, Mg2 માંથી Mg બને અને Cl માઇનસ માંથી Cl2 બને, બરાબર. એટલે આ અનુ રિડક્શન અને અનુ ઓક્સિડેશન થઈ જાય. એટલે ધારો કે પીગાળેલું CrCl3 આપ્યું છે, તો Cr પ્લસ 3 અને 3Cl માઇનસ, ત્રણ ઇલેક્ટ્રોન લઈ ને સીઆર બનાવે અને આ એઝ યુઝ્યુઅલ સીએલ માઇનસ પછી સીએલ ટુ બનાવે. તો કોઈ પણ પીગાળેલું હોય ત્યારે એના જે તે આયનો હોય એની પ્રક્રિયાઓ બતાવવાની. હવે ધારો કે તમને આવી રીતે લેડ બ્રોમાઇડ આપ્યું છે, પીગાળેલું લેડ બ્રોમાઇડ, તમારે જોવાનું કે એમાં શું છે, તો પી બી ટુ પ્લસ છે ને ટુ બી આર માઇનસ છે, તો આ તમારું નેગેટિવ કેથોડ પર જાય, પોઝિટિવ એનોડ પર જાય, ઓક્સિડેશન થાય ને રિડક્શન થાય. તો અહીંયા પણ કોઈ ઓપ્શન બીજા છે જ નહીં, બરાબર. વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય છે, બરાબર, પાણી છે નહીં, એટલે જે આયન ઉત્પન્ન થયેલા હોય તો પી બી ટુમાંથી આ કેથોડ પર પી બી બનશે અને આ બી આર માઇનસ છે એમાંથી બ્રોમિન બનશે આ રીતે, બરાબર. તો આ પ્રમાણે લેડ બ્રોમાઇડ ટૂંકમાં હવે તમને કોઈ પણ પીગાળેલું સ્વરૂપ આપે એટલે તમારે જે બે આયનો ઉત્પન્ન થયેલા હોય એનું પણ જ ઓક્સિડેશન રિડક્શન કરી દેવાનું, બરાબર. હવે ધારો કે આપણે જરા ટોપિક બદલીએ છે, ધારો કે આ કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે, બરાબર. એટલે હવે પીગાળેલું સ્વરૂપ નથી પણ પાણીમાં ઓગળેલું છે. હવે એમાંથી આ રીતે શું થશે, સીયુ ટુ પ્લસ અને એસઓ ફોર ટુ માઇનસ. સીયુ ટુ પ્લસ ઋણ ધ્રુવ પર જાય, આ ધન ધ્રુવ પર જાય, આ કેથોડ, બરાબર, એનોડ, ઓક્સિડેશન ને રિડક્શન, બરાબર. હવે તમારે યાદ રાખવાનું કે સીયુ ટુ પ્લસ, એજી પ્લસ, એયુ થ્રી પ્લસ જે છે એ લોકોનો ઈ ઝીરો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મોટું છે, બરાબર. તમને ખબર છે કે સીયુ ટુ પ્લસ માટે આ 0.34 છે, 0.80 છે, એયુમાં 1.40 છે, બરાબર. તો એ લોકોના રિડક્શન પોટેન્શિયલ બહુ મોટા છે એટલે એમાં ઇલેક્ટ્રોન લેવાનું સરળ છે, બરાબર. એટલે કોપર સિલ્વર ગોલ્ડમાંથી કોઈ પણ આયન આવે તો તમારે એ લોકોનું રિડક્શન પહેલું થઈ જશે, બરાબર. એટલે કોપર છે તો બે ઇલેક્ટ્રોન કોપર મેળવશે અને કોપર બની જશે, બરાબર. એટલે આમાંથી તમને કોપર મળશે, બરાબર. હવે એનોડ પર ઓક્સિડેશન થવાનું, હવે એસઓ ફોર ટુ માઇનસ છે, હવે એનું ઓક્સિડેશન થઈ શકે, બરાબર. એનું ઓક્સિડેશન આપણે કરીએ ને તો આ રીતે એસ ટુ ઓ એ માઇનસ ટુ અને ટુ ઇલેક્ટ્રોન, પણ આ જે પ્રક્રિયા થાય એના કરતાં પાણીનું ઓક્સિડેશન સરળ છે, બરાબર. એટલે આ રીતે આ સલ્ફેટ તમને આગળ મેં સમજાવ્યું કે સલ્ફેટ કે નાઇટ્રેટ હોય તો એને બદલે પાણીની પ્રક્રિયા બતાવી દેવાની, બરાબર. અને આ એસઓ ફોર માઇનસ ટુ છે તે એવા ને એવા જ રહેશે અને આ બે જણા ભેગા થઈને એચ ટુ એસઓ ફોર બનાવી દેશે, એટલે આપણું જે આ દ્રાવણ હોય એમાં એચ ટુ એસઓ ફોર બને, બરાબર. આપણે આ વિદ્યુત ધ્રુવ છે તો ધારો કે આ કેથોડ છે તો એના પર કોપર મળશે અને એનોડ છે તો એના પર ઓ ટુ વાયુ મળશે, બરાબર. એટલે આ બેટરીને જોડવાનું જે પ્રમાણે હોય તે. તો આ થયું કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન. પડી સમજ કોપર સલ્ફેટનું કેવી રીતે કરવાનું છે. હવે આપણે ધારો કે બીજા ઉદાહરણ લઈએ કે કોપર સલ્ફેટને બદલે માની લો કે આપણને સિલ્વર નાઇટ્રેટ આપ્યું છે. હવે એનું જલીય દ્રાવણ જ મોટે ભાગે આવશે, બરાબર. એજી પ્લસ એનઓ થ્રી માઇનસ, આ આપણો ઋણ ધ્રુવ, ધન ધ્રુવ, બરાબર. હવે સીયુ, સીયુ જે છે
એનો પોટેન્શિયલ 0.34 છે, જ્યારે એજીનો પોટેન્શિયલ તો 0.80 છે. એટલે સીયુ કરતાં પણ એજી પાસે ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિની તીવ્રતા વધારે છે. એટલે સીયુ જો ઇલેક્ટ્રોન લઈને રિડક્શન પામે તો એજી તો એનાથી વધારે સરળ રિડક્શન પામવાનું. બરાબર, એટલે આ એજી પ્લસમાંથી આપણને એજી ધાતુ મળશે. હા, એનો 3-માં પણ ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધારે છે, એટલે અહીંયા એને આપવાનું છે, એટલે ઇલેક્ટ્રોન એ આપશે નહીં. બરાબર, એને બદલે પાણી સરળતાથી ઇલેક્ટ્રોન આપી દેશે. એટલે આ રીતે ફરી પાછું બરાબર આની જગ્યા પણ પાણીનું ઓક્સિડેશન થઈ O2 આવ્યું મળશે. એટલે આ રીતે એજી અને O2 મળશે, અને H પ્લસ છે તે પહેલાં NO3- સાથે HNO3 બનાવશે. બરાબર, ઘણી વાર તમને પૂછશે કે ભાઈ એજી NO3 CH4 વિદ્યુત વિભાજનમાં ધન ધ્રુવની નીચે આપણે ભૂરું લિટમસ પેપર નાખીએ તો લાલ થઈ જશે કેમ? તો કે ત્યાં HNO3 H2SO4 જેવા રસાયણો બને છે અંદર. આ રીતે એજી NO3-માંથી આપણને એજી અને એ મળી ગયું. બરાબર, હવે ધારો કે આ Na2SO4 આપ્યું છે, સોડિયમ સલ્ફેટ એને કહેવાય. આ 2Na+ SO4 2-, આ નેગેટિવ પોઝિટિવ. બરાબર, હવે Na+ છે તો અહીંયા પાણી છે, એટલે Na+નું રિડક્શન નહીં થાય, પણ પાણીનું રિડક્શન એને સરળ છે, એટલે આ રીતે પાણી બની જશે. પાણીનું રિડક્શનથી H2 બનશે. બરાબર, અને SO4-2 આપણે આગળ જોયું કે એનું ઇલેક્ટ્રોન એ આપી શકે એવો નથી, લેવાવાળો છે, એટલે એનું ઓક્સિડેશન નહીં થાય, એટલે એની જગ્યા પર આ પાણીનું જ ઓક્સિડેશન થાય. બરાબર, એટલે Na2SO4-માં Na નું તમને બીજું બતાવ્યું કે Na+ ફક્ત પીગાળેલું સ્વરૂપ હશે ત્યારે જ રિડક્શન પામવાનું છે, એટલે અહીંયા Na+ અને SO4 બંનેની જગ્યા પર H2O નું ઓક્સિડેશન થશે. બરાબર, હવે ધારો કે Na2SO4-ને બદલે આ K2SO4 આપ્યો હોય તો અહીંયા પણ એવું જ થવાનું. બરાબર, કેમ કે Na+ કરતાં K+માં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે, એટલે કહેવાનો અર્થ કે K+ ઇલેક્ટ્રોન લઈ શકે એમ નથી, તો એની જગ્યા પર પાણી થશે, અને એની જગ્યા પર ફરી પાછો પાણીનું જ ઓક્સિડેશન થવાનું. એવી રીતે K2SO4-ને બદલે MgSO4 આપણે. બરાબર, તો અહીંયા પણ Mgનું રિડક્શન થવાનું નથી. બરાબર, અથવા તો થઈ શકે, પણ એના કરતાં પાણીનું રિડક્શન વધારે સરળતાથી થાય છે. એટલે આપણે આ Na2SO4, K2SO4, MgSO4 આ બધાનું વિદ્યુત વિભાજન એ પાણીનું જ વિદ્યુત વિભાજન કહેવાય, કેમ કે બંને પ્રક્રિયાઓ પાણીની જ થાય છે, અને આપણી જે નિપજ છે તે H2 અને O2 છે. બરાબર, તો પાણીનું વિભાજન કરીએ તો H2 ને O2 મળે, એટલે અહીંયા પણ આપણને H2 અને O2 જ મળે છે. એટલે આ ત્રણે ત્રણનું વિદ્યુત વિભાજન છે એ પાણીનું જ વિદ્યુત વિભાજન છે એમ કહેવાય. બરાબર, તો આ રીતે આ બધા પદાર્થોના, જુદા જુદા પદાર્થોના વિદ્યુત વિભાજન આપ્યા છે, તો એ તમારે યાદ રાખવાના. અને ધારો કે કોઈ આપણા સિલેબસની બહારનું હોય અને એમ કહે છે કે ભાઈ એનું ઓક્સિડેશન રિડક્શન થાય છે, તો જે પ્રમાણે આયન છૂટા પડેલા હોય તે પ્રમાણે એનું બતાવી દેવાનું. બરાબર, મોટે ભાગે ClBr હશે તો થશે ઓક્સિડેશન, અને એ નહીં હોય તો એની જગ્યા પર દર વખતે પાણીનું બતાવી દેવાનું. બરાબર, ધારો કે હું તમને એક બે સમજાવી દઉં. આપણું આ નિકલ સલ્ફેટ છે, તો એમાંથી Na2+ અને SO4 2, તો Na2 છે એ ઇલેક્ટ્રોન લઈને નિકલ બનાવશે, અને આની જગ્યા પર પાણીમાંથી O2 બની જશે. ધારો કે નિકલ સલ્ફેટને બદલે નિકલ નાઇટ્રેટ છે, તો એમાં પણ એવું થવાનું. બરાબર, આમાંથી નિકલ મળશે અને NO3- ની જગ્યા પર O2 મળશે. બરાબર, તો આ રીતે જુદા જુદા પદાર્થોનું વિદ્યુત વિભાજન કરવાનું, અને એના પછી દાખલાઓ આવશે, એમાં તમારે એનોડ કેથોડ પર મળતી નિપજોની ગણતરી કરવાની આવશે. તો એ જો તમને આ સમીકરણ આવડશે અને શું મળે છે એનું લખવાનું આવડશે, તો દાખલાઓ પણ આવડશે, એટલે ધ્યાન રાખજો. તો અહીંયા આગળ આપણો એક ટોપિક પૂરો થાય છે વિદ્યુત વિભાજનનો. આવતી વખતે આપણે બે ટોપિક હવે આપણા બાકી રહ્યા છે, એક જુદા જુદા
કોષની વાતો છે જે રાસાયણિકમાંથી વિદ્યુત ઉર્જા બનાવે છે. એમાં પ્રાથમિક અને દ્વિતીય પ્રાઇમરી અને સેકન્ડરી પ્રકારના બે કોષની વાતો છે જે એમાં આપણે સૂકો કોષ, પછી મર્ક્યુરી કોષ છે, લેડ સંગ્રહ કોષ છે, નિકલ કેડમિયમ છે અને આપણો બળતણ કોષ છે. એટલે પાંચ કોષની વાતો છે. અને ત્યાર પછી છેલ્લે આપણે ધાતુનું ક્ષારણ છે. એટલે એ રીતે આપણો ટોપિક પછી આ લેસન પૂરું થશે. બરાબર, તો આ જે કંઈક નોટ અને બધું આપ્યું છે તે બરાબર લખી કાઢજો. ઘણા બધા રેગ્યુલર થઈને નોટ ને બધું બતાવે છે, તે સારી વાત છે. આપણે આપણા માટે ભણવાનું છે. કોઈ બળજબરી કરે, દબાણ કરે તો એ રીતે ભણવાનો કોઈ અર્થ નથી. પ્રેમથી ભણવાનું, સારી રીતે ભણવાનું અને આપણા માટે ભણવાનું છે. બરાબર, તો વિડીયો બરાબર સાંભળજો, વારે ઘડીએ સાંભળો અને એનાથી બધું યાદ રહી જશે. બરાબર, ઓકે.